સચિનમાં આવેલા સરકારી ગોડાઉનમાંથી ઘઉં, ચોખા અને તુવેરદાળની ભરેલી 1500 જેટલી ગુણીઓ ભરેલા કુલ 3 ટેમ્પા સ્થાનિક લોકો અને પોલીસે પકડી પાડ્યા હતા. ગરીબોના અનાજનો મોટો જથ્થો વેચી મારવામાં આવ્યો હોવાની જાણ થતા ગાંધીનગરથી 2 ટીમ સુરત આવી હતી અને તપાસ શરૂ કરી છે, જ્યારે સુરત જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ ગુરુવારે પુરવઠા અધિકારી એનપી સરવૈયા સચિન સરકારી અનાજના ગોડાઉનમાં મેનેજર પ્રીતિ ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ આ આખા પ્રકરણના પુરવઠા વિભાગને એક રિપોર્ટ પણ તૈયાર કર્યો છે. આ કૌભાંડમાં મુખ્ય શંકાસ્પદ મેનેજર પ્રીતિ ચૌધરી ઉપરાંત પકડેલા 3 ટ્રકના ડ્રાઈવરો, ટ્રકના માલિક સહિતના 8 જણાના નિવેદન લેવાયા હતા. આ ઉપરાંત અનાજ ક્યાં સગે વગે કરવામાં આવતું હતું વગેરેની નોંધ આ રિપોર્ટમાં કરાઈ છે. પુરવઠા અધિકારીઓ દ્વારા રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સબમિટ કરાશે. બાદમાં કલેક્ટરના આદેશ પ્રમાણે આગળની કાર્યવાહી કરાશે.